હજી હાથસરની સાંય સુકાઈ નથી તે દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. નવસારી જિલ્લામાં આવેલ ખેરગામ તાલુકામાં બળાત્કારની બે ફરિયાદ થતા સમગ્ર પંથકમાં ચકચાર થઈ જવા પામી છે. લાડકોડથી ઉછળેલી દીકરી હવે દેશમાં સુરક્ષિત નથી તેવા બનાવો હાલ બનતા આવ્યા છે. કેટલાક અરમાનો સાથે મા બાપે દીકરીને મોટી કરવામાં નવ તેજા કરી નાખ્યા હોય છે તેવી વાર સોય દીકરી હજી તો ખીલવાની પણ બાકી છે અને નજીકના નરાધમો બાળકીને દુષ્કર્મ કરીને પીખી નાખે ત્યારે પરિવાર પર આબ તૂટી પડ્યાના અહેસાસ થયા. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની ઘટના. બાળકીના નગ્ન ફોટા વાયરલ કરનાર જ ફોટા ડિલીટ કરવાની વાત કરીને ખેતરમાં લઈ જાય છે અને ત્યારબાદ મોકાનો લાભ લઈને બાળકીને ખેતરમાં કુમારિયા ભંગ કરી નાખે છે. જે સમગ્ર હકીકતની જાણકારી પરિવારને થતા પરિવારે પોલીસનું શરણું લઈને ફરિયાદ કરી છે. જો કે આ બાબત હવે ગંભીર બનતો જાય છે જે આવનારી પેઢી માટે ચિંતા અને ચિંતનનો વિષય બન્યો છે. દુષ્કર્મની એવી ઘટનાનો આરોપી મહેશ માચી જે નવસારી જિલ્લાના વાવ ગામનો છે જે પહેલા તો બાળકીના નગ્ન ફોટા પાડીને માનસિક વિકૃતિનું કામ કર્યું અને ત્યારબાદ ફોટા સોશિયલ મીડિયા પર મૂકીને આબરૂના ધજાગરા ઉડાડ્યા. તેનાથી પણ નરાધમનું પેટ ન ભરાયું ને બાળકીને ફોટા ડિલીટ કરવાની વાત કરીને ખેતરમાં લઈ ગયો અને જબરજસ્તી પોતાની હેવાનિયતની આગ બુઝાવી દીધી જેને લઈને આજે નરાધમ પોલીસના પાંજરે પુરાયો છે. જ્યારે કેરગામ ખાતે જ એક કિશોરીને તેના જ ત્રણ પિતરાય ભાઈઓએ અવારનવાર પોતાની હવસનો શિકાર બનાવી આ કિશોરીને ત્રણ માસનો ગર્ભ રહી જતા સમગ્ર ઘટના પરથી પડદો ઉઠવા પામ્યો છે. ત્યારે નવાઈની વાત તો એ છે કે આ ત્રણેય પિતરાય ભાઈઓ પણ નાબાલિક હોય જેઓને આ કારસ્થાન કર્યું છે. ગઈકાલે ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર આઈપીસી 376 એ બી તેમજ પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાની અંદર ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર જે છે એ આરોપી તરીકે છે અને જે ભોગ બનનાર છે એ 11 વર્ષની 7 મહિનાની ઉંમર આસરાની થાય છે અને આરોપીઓ છે એ એના કાકા તેમજ દાદાના દીકરાઓ છે. એ પોતે એકલી જ્યારે હતી એ વખતે લોકોની સાથે અંદર બંને ઘરમાં જ પોતાના ઘરની અંદર લઈ જઈ અને શરીર સંબંધ બાંધેલો હતો. ત્યારબાદ તેણીને 3 મહિનાથી માસિક ના આવતા તેના ઘરના સભ્યોએ એની માસિક અંગેની દવા માટે ચકાસણી કરાવતા તેમ છતાં માસિક ના આવ્યું એટલે કોઈ ડૉક્ટર પાસે બતાવીને વલસાડ સિવિલમાં લઈ જતા ધ્યાન પર આવેલું કે તેણીને ગર્ભ રહી ગયેલો છે. ત્યારબાદ તેણીને એના સગાવાલા અને ઘરના સભ્યોએ વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા તેઓના પિતરાય ભાઈઓ જે છે એ પણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો જ છે. એમના દ્વારા શરીર સંબંધ બાંધી અને આ બનાવ બનેલાની હકીકત ધ્યાન ઉપર આવેલ છે. ફરિયાદીની ફરિયાદ લઈ અને ભોગ બનનારની ચકાસણી વગેરે કરીને આગળની જે તપાસ છે એ જ ટીયુના ઇન્સ્પેક્ટર છે મયુર પટેલ તેઓ આગળની તપાસ ચલાવી રહ્યા છે. ખેરગામ પોલીસ સ્ટેશન કે અંતર્ગત ગતરોજ 376 ઓર પોક્સો એક્ટ કે અંતર્ગત ગુના દાખિલ હુઆ હૈ. ઉસ ઓફેન્સ કે અંદર જો ફરિયાદી હૈ ઉનકી જો લડકી હૈ 11 સાલ 7 મહિને કે આસપાસ કી લડકી હૈ ઉનકો 3 મહિને સે વો માસિક ધર્મ નહીં આ રહા થા ઇસલિયે મેન્સ એરિયામાં નહીં આતી થી તો ઉન્હોને પતા કિયા તો પહેલે લોકલ ડૉક્ટર સે દવાઈ લી મગર ફિર ભી માસિક નહીં આને કી વજહ સે ઉસકો વલસાડ સિવિલ કે અંદર એડમિટ કિયા ગયા ઓર વહાં પતા ચલા તો ઉનકો પ્રેગ્નન્સી રહે ગઈ હૈ કરીબન 4-5 મહિને તો તબ ઉન લોગોને ઉસકે પૂછા કે યે ક્યા હુઆ હૈ તો ઉસને બતાયા કે ઉનકે ચચેરે ઓર તાઉ કે જો લડકે હૈ ઉન્હોને આજ સે 5 મહિને પહેલે ઉનકે સાથ ઘરમાં લઈ જાકે જો શરીર સંબંધ બાંધા થા ઉસકી વજહ સે યે ચીજ હુઈ હૈ તો 3 ઉસકે ચચેરે ભાઈ હૈ ઉનકે ખિલાફ યે ઓફેન્સ રજિસ્ટર હુઆ હૈ ઓર હાલાંકિ તીનો નાબાલિક હૈ ઇસલિયે જેજે કે અંતર્ગત ઉનકે ખિલાફ જો ભી પ્રોસીજર હૈ વો કિયા જાયેગા ઓર અભી આગે કી તફતીશ જો હૈ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ કે પોલીસ ઇન્સ્પેક્ટર હૈ મયુર પટેલ વો ચલા રહે હૈ.
खैरगाम पोलिस स्टेशन की अंदर तारीख 7 रोज आईपीसी 363/66/376 पोक्सो एक्ट हेठनों गुनो दाखल थयो छे। ए गुनाना कामे फरियादीनी दीकरी जे छे 13 वर्षना उपरनी उमरनी दीकरी छे, धोरण 10 अभ्यास करे छे। एने एने त्यां एक आरोपी छे महेश भाई उर्फे मेहुल रमेश मासी કે જે વાવ ઉગમણા ફળિયાનો રહે છે અને ભોગ બનનારની કાકાની દીકરી સાથે અગાઉ એ પરિચયમાં હતો અને એણે ફેસબુક ઉપર એના બીભત્સ ફોટા અપલોડ કરેલા, જેની જાણ ફરિયાદીને તેઓના સંબંધી દ્વારા થતાં તેઓએ તપાસ કરીને ત્યારબાદ એની દીકરીને વિશ્વાસમાં લઈ અને પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે ગઈ તારીખ 3 રોજ આજે આરોપી છે પોતાને ત્યાં આવેલો અને મોટરસાઇકલ ઉપર લઈને એને ખેરગામથી લઈ જઈ અને ધરમપુરની હદમાં લઈ જઈને ખેતરની પાસે એની ઉપર બળજબરીથી સંભોગ કરેલો અને એ છોકરીને પૂછપરછ કરીને વિશ્વાસમાં લઈ મહિલા સુરક્ષાની બહેનોએ જે બનાવની હકીકત જાણી અને ત્યારબાદ આ પ્રકારનો ગુનો દાખલ કરેલો છે। આ ગુનાની તપાસ જે છે એ સીપીઆઈ શ્રી એમ બી રાઠોડનાઓ કરી રહેલ છે। આરોપીને અટક કરીને આગળની તજવીજ ચાલુ છે। ખેરગામ થાને કે અંદર તારીખ 7 કો ઓફેન્સ રજિસ્ટર હુઆ 376 ઓર પોક્સો એક્ટ કે અંતર્ગત ઉસમે જો ફરિયાદી હૈ ઉનકી લડકી હૈ 13 સાલ કે ઉપર કી 13 સાલ 7 મહિને કરીબ 2 મહિને કરીબ કી લડકી હૈ ઉનકો ઉસકે બગલ કે ગાંવ કા રહેને વાલા ઓર ઉસકી ચચરી લડકી કી જાન પહેચાન લડકી કી જો હૈ ઉનકા જાન પહેચાન વાલા જો એક્યુઝ હૈ महेश उर्फ मेहुल पांडू मासी कोलचा जाति का है और वाव उगमना फलिया खैरगाम में रहता है। तो उसने उसको अपनी बाइक पे ले जाके वहाँ उसके साथ रैप किया और उसका जो वीडियो शूटिंग उतार के उसको फेसबुक के अंदर वायरल किया था। तो उसकी वजह से आसपास के लोगों को पता चला कि उसका गलत ये वायरल हुआ है। तो फिर लड़की को विश्वास में लेके पूछा तो उसने बताया कि ये आरोपी उसके ले गया था और उसने उसके साथ ज़बरदस्ती बलात्कार किया है। आरोपी को अरेस्ट किया है, उनकी जो तफ्तीश है वो सर्कल पुलिस इंस्पेक्टर है एमबी राठौर वो चला रहे हैं। આ ઘટના જે બની છે એ એકદમ શરમસાર છે અને દુઃખદ ઘટના છે અને સમાજની અંદર ઘણા ન્યુસન્સો પેદા થયા છે એને દૂર કરવા માટે આ ઘટનાને આપણે હું વખોડી કાઢું છું અને નવસારી જિલ્લા અને ખેરગામ તાલુકાની તમામ બહેનો આની અંદર મંડી પડે અને આવા ગુનેગારોને કે આવા તત્વોને ડામી દેવા જોઈએ, આવા તત્વોને ડામી દેવા જોઈએ કે જેથી સમાજમાં જાગૃત રહે બહેનો અને આ દુષ્કૃત્ય ન થાય એની માટેની આપણે બધાએ કાળજી લેવી જોઈએ સરકારશ્રીની યોજના પ્રમાણે આ દુષ્કૃત્ય